દેશ વિદેશમાં વસતા મારાવાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો આજે એક સોના કરતાં પણ કિંમતી એવી જંગલી જડીબુટ્ટી વિશે તમને વાત કરવા જઈ રહ્યો છું આ સ્ક્રીન ઉપર જે તમે જોઈ રહ્યા છો એ વનસ્પતિનું નામ છે મિત્રો ગુજરાતીમાં એને ગાડરિયું કહેવાય હિન્દીમાં એને છોટા ધતુરા કહે છે અને અંગ્રેજીમાં એને કોક લેવર કહે છે મિત્રો આના પાન જોઈ શકો છો કે અંજીર જેવા પાન છે એના ફળ છે કાંટાવાળા આવે છે ઘેટા બકરાના શરીર પર સરળતાથી ચોંટી જાય છે આપણા શરીર પણ સરળતાથી ચોંટી જાય છે આ કાંટાવાળા લમગોળ ફળ છે એના મિત્રો આના ફાયદા તમને હું ઘણી બતાવું છું નંબર એક માઇગ્રેન આદાશીસી કોઈપણ સંજોગોમાં આદાશીસી કે માઇગ્રેન એને મટતું ના હોય ત્યારે ઘણા રાજ્યોમાં તો આ છોડને જ આદા શીશી તરફ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો તો ચાર પાંચ ફળ લેવાના ચાર પાંચ પાન લેવાના એને બરાબર કૂટી વાટી અને એની પેસ્ટ બનાવવાની અને એ પેસ્ટ તમારે કપાળ ઉપર જ્યાં દુખતું હોય માથું ત્યાં લગાડી દેશો તો કલાકમાં તમને રાહત થશે ત્યાર પછી નંબર બે માથાના વાળનો ઘણાને પ્રોબ્લેમ હોય છે નાની ઉંમરે વાળ ખડી જાય છે નાની ઉંમરે વાળ સફેદ થાય છે એવા સંજોગોમાં મિત્રો આના પાનનો રસ કાઢી અને એ રસ ને અઠવાડિયામાં બે થી ચાર વખત જે વાડ હોય છે વાડના મૂળની અંદર એ રસને લગાડશો તો બે અઠવાડિયામાં વાળ ખરતા બંધ થઈ જશે અને કાળા વાળ આવવાનું શરૂ થઈ જશે ત્યાર પછી માથાની ટાલ ગંજા પણ જેને કહે છે માથાની માથાની જે ટાલ છે ટાલ ઉપર નવા વાળ ઉગાડવા હોય તો મિત્રો પચાસ ટકા એટલે ચાર પાંચ ફળ લેજો અને ચાર પાંચ પાન લેજો એને બરાબર કૂટી વાટી એનો લેપ બનાવવાનો અને એ લેપ બનાવ્યા પછી એ લેપને તમારી ટાલ ઉપર લગાડશો એક મહિનામાં એનું રિઝલ્ટ મળવાનું શરૂ થઈ જશે ત્યાર પછી મિત્રો હરસ જેને સૂકા હરસ હોય લીલા હરસ હોય અને લોહી નીકળતું હોય મરદ્વારે તો મિત્રો એને શું કરવાનું છે બે ટાઈમ દહીંની અંદર આ પાનનો રસ કાઢી ચાર પાંચ ટીપાં એ દહીંમાં નાખી અને એ દહીં બે ટાઈમ ખાવાનું છે હરસ બે દિવસમાં આવો ત્રણ દિવસ પ્રયોગ કરશો તો ત્રણ દિવસ પછી હરસ તમને રાહત થશે ત્યાર પછી મિત્રો કિડનીની પથરી અને શરીરની કોઈપણ પ્રકારની કમજોરી મિત્રો યોન સંબંધી રોગો હોય અથવા તો કોઈપણ યુવાનીમાં કમજોરી આવી ગઈ હોય કે વૃદ્ધા વૃદ્ધા વૃદ્ધાવસ્થામાં કમજોરી આવી ગઈ હોય તો કોઈ પણ પ્રકારની કમજોરી કોઈ માણસ ભયંકર બીમાર પડ્યો હોય અને બીમારી પછી મેલેરિયા થયો હોય ટાઈફોઈડ થયો હોય ને એના પછી એને બીમારી આવી ગઈ હોય તો મિત્રો એ બીમારી પછીની કમજોરી પણ કોઈ પણ પ્રકારની કમજોરી દૂર કરવા માટે આ છોડ છે એના પાનને સૂકવી દેવાના પાનને સૂકવી અને એનું ચૂર્ણ બનાવી દેવાનું ચૂર્ણ બનાવ્યા પછી મિત્રો એ જે ચૂર્ણ છે એ ચૂર્ણને સવાર સાંજ બે ટાઈમ અડધી અડધી ચમચી પાણી દૂધમાં લેવાનું છે દૂધમાં એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી ચૂર્ણ નાખી એને લઈ લેશો તો મિત્રો તમારી દરેક પ્રકારની કમજોરી એટલું જ નહીં તમારા મૂત્રાશયમાં કિડનીમાં કોઈ પણ પ્રકારની પથરી હશે તો એ પથરી પણ એનાથી નીકળી જશે ત્યાર પછી મિત્રો શરદી ખાંસી થઈ ગઈ હોય છાતીમાં કફ ભરાઈ ગયો હોય તો એના માટે પણ આ જ પ્રયોગ છે એના પાનને સૂકવી અને એનું ચૂર્ણ બનાવી દેવાનું અને એ ચૂર્ણ સવાર સાંજ બે ટાઈમ તમે દૂધમાં લેશો તો એનાથી તમને તમારી શરદી જે છે ચાર પાંચ દિવસમાં શરદી કફ અસ્તમા જેવા રોગોમાં પણ એ ફાયદો કરશે તો મિત્રો આવી સોનાથી પણ અતિ કિંમતી જડીબૂટ્ટી તમારા વાડામાં તમારી સોસાયટીમાં ખુલ્લા મેદાનોમાં સડકની બંને બાજુ ઢગલે ઊંઘી નીકળે છે તો આ નક્કામી ગણાતી વનસ્પતિ સોના કરતાં પણ કિંમતી છે મિત્રો એનો ભરપૂર લાભ ઉઠાવો એવી હું આશા રાખું છું એ સાથે મનર પટેલના જય ભારત જય હિન્દ